સમાચારમાં આગળ વાત કરીએ પાટણની, તો પાટણ જિલ્લામાં 22 જાન્યુઆરીથી શરૂ થશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. પાટણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં પરિભ્રમણ કરશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. યાત્રાના ડિજિટલ રથ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લઈ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ યોજાઈ હતી. રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકારની અનેક યોજનાઓમાં કાર્યરત છે. આ યોજના થાકી અને લાભાર્થીઓના જીવન ધોરણમાં બદલાવ આવ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારની મહત્વની ફ્લેગશીપ યોજનાઓની જાણકારી ગામના છેવાડાના માનવી સુધી પહોંચે તેવા ઉમદા આશયથી રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે, જે અંતર્ગત પાટણ જિલ્લામાં આ વિકાસ યાત્રાનો પ્રારંભ 22 જાન્યુઆરીથી થશે, જેની તૈયારીના ભાગરૂપે આજે જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. પાટણ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે જિલ્લામાં 4 રથ ગ્રામીણ વિસ્તારમાં ફરશે તથા 22 નવેમ્બરથી જ્યારે જિલ્લામાં આ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જિલ્લાના 4 તાલુકામાંથી તેની શરૂઆત પણ થશે. સિદ્ધપુર તાલુકાની કોટ ગ્રામ પંચાયત, સરસ્વતી તાલુકાની ખલીપુર ગ્રામ પંચાયત, ચાણસ્મા તાલુકાની રૂપપુર ગ્રામ પંચાયત, જ્યારે સમી તાલુકાની ગોચનાદ ગ્રામ પંચાયતથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થશે, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પદાધિકારીઓ જોડાશે.